બાળકો, આજે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું. તો આ જે એક બુક છે તે અજમાયશી પાઠ્યપુસ્તક છે. તેનું નામ છે કલકલિયો, ધોરણ એક. ચાલો હવે આપણે પાઠમાં ધ્યાન આપીએ. આવી ગયા બધા પાઠ પર. પાઠ એક, મ્યાઉં મ્યાઉં કાકા. આ પાઠનું નામ છે મ્યાઉં મ્યાઉં કા કા કા. આ એક ગીત છે. હવે બાળ દોસ્તો, આ બુકમાં તમને સૌ પ્રથમ શું દેખાય છે? તો આ બુકમાં અહીં એક બિલાડી છે, એ બિલાડી દૂધ પીતી નજરે જોવા મળે છે. તો અને નીચે એક ચિત્ર આપેલું છે કે જેમાં બિલાડી ઉંદરની પાછળ ભાગી રહી છે. આ એક બેડરૂમનું દ્રશ્ય છે. હવે આ બિલાડી છે એ ઉંદરને પકડે ત્યાં સુધી ચાલો આપણે એ આ ગીત જોઈ લઈએ. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. દહીં ખાય, દૂધ ખાય ને ગીતો ચપચપ ચાટી જાય. તે ઉંદરને ઝટપટ ચાલે પણ કૂતરાથી બીતી ચાલે. તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. ચાલો બાળકો, બિલાડી તો બધાએ જ જોઈ હશે ને? તો આ બિલાડી માટે અહીંયા ગીત લખવામાં આવ્યું છે. અને આ ગીત લખનાર કવિ છે ત્રિભુવનદાસ વ્યાસ. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. એક બિલાડીની વાત કરવામાં આવી છે. આ બિલાડી છે તો લેખક કહે છે મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ જ સુંદર છે. તે દહીં પણ ખાય છે અને દૂધ પણ ખાય છે. અને ઘી, ઘીની તો વાત જ જવા દો. ઘી તો એ ચપચપ ચાટી જાય છે. તે ઉંદરને ઝટપટ ચાલે પણ કૂતરાથી બીતી ચાલે. તે ઉંદર જોયે છે તો ઝટપટ ચાલવા લાગે છે. શા માટે ઝટપટ ચાલે છે? કારણ કે ઉંદરને પકડવો હોય છે. ઉંદરને પકડીને તેને ખાવા માટે તે ઉંદરને ઝટપટ ચાલે છે. પણ કૂતરાથી બીતી ચાલે. પણ કૂતરો જોઈ જાય છે તો એ બીતી બીતી એટલે કે ધીમે ધીમે ચાલવા લાગે છે અને સંતાઈ જાય છે. તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. આ બિલાડી છે તેના દિલ પર, દિલ એટલે કે શરીર, તો એના શરીર પર ડાઘ છે. એ ડાઘવાળી બિલાડી છે પણ પરંતુ તે મારા ઘરનો વાઘ છે. પરંતુ તે મારા ઘરનો તો વાઘ છે. જેમ વાઘથી આખા જંગલના પ્રાણીઓ ડરે છે, તેવી જ રીતે મારા ઘરમાં કોઈ પણ જીવજંતુઓ પ્રાણીઓ આવે તો તે બધા જ આ બિલાડીથી ડરે છે. તો બાળકો, સમજ પડી ને આ ગીતમાં? હવે નીચે ચિત્ર પર ધ્યાન આપો. આ ચિત્ર છે એક બેડરૂમનું. બેડરૂમમાં પલંગ છે, ઓશિકા, ટેબલ, બારી, બારી પાસે ફૂલદાની, ઉપર ઝુમ્મર લટકેલું છે, દિવાલ સાથે ત્રણ વોલ ફ્રેમ પણ છે. અને આ જે બિલાડી છે એ ઉંદરની પાછળ દોડી રહી છે. તો બાળ દોસ્તો, આ એક તમને હોમવર્ક મળશે. તમારે અહીંયા તમને મનપસંદ કલર કરવાનો છે. તો બાળ દોસ્તો, હવે જ્યારે પણ મળીએ ત્યારે તમારે આ કલર કામ કરીને રાખવાનું છે. સમજ પડી ગઈ ને?